મજામાં મિત્રો, હુંડનો નિયમ, હુંડનો મહત્તમ સ્પિનનો નિયમ, હુંડનો મહત્તમ સ્પિનનો નિયમ. મિત્રો, પી કક્ષક છે ને એને ત્રણ પેટા વિભાગ છે, પી એક્સ, પી વાય અને પી ઝેડ. પી કક્ષકને ત્રણ પેટા વિભાગ, પી એક્સ, પી વાય, પી ઝેડ. જેમ ડીને પાંચ છે, એફને સાત છે, એમ પીને ત્રણ પેટા વિભાગ, પી એક્સ, પી વાય અને પી ઝેડ. આ ત્રણેયને શક્તિ સમાન હોય, આ ત્રણેયને સમાન ઉર્જાવાળી કક્ષકો કહેવાય. અને સમાન ઉર્જાવાળી કક્ષકોને ડી જનરેટ કક્ષકો કહેવાય. ડી જનરેટ કક્ષકો મિત્રો શું કહેવાય? સમાન ઉર્જાવાળી કક્ષકો એટલે ડી જનરેટ કક્ષકો. સમાન ઉર્જાવાળી કક્ષકો એટલે ડી જનરેટ. હુંડના નિયમ મુજબ એવું કહેવામાં આવે કે જ્યારે સમાન ઉર્જાવાળી પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવાય, ઇલેક્ટ્રોન ગોઠવાય, ત્યારે સૌ પ્રથમ બધી જ સમાન શક્તિવાળી કક્ષકોમાં અયુગમિત રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય. અયુગમિત રીતે એટલે કે એની સ્પિન સમાન હોય અથવા સ્પિન મહત્તમ થાય તે રીતે ગોઠવાય. અને તેમ ગોઠવાણા પછી જ અર્ધપૂર્ણ થઈ જાય આખી કોષ, ત્યારબાદ જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. થિયરી કરતાં આપણે પ્રેક્ટિકલી જોઈએ. દાખલા તરીકે બોરોન, તો બોરોનનો નંબર મિત્રો પાંચમો. પાંચમો એટલે વન એસ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન, વન એસ કક્ષકમાં મિત્રો બે, ટુ એસ કક્ષકમાં મિત્રો બે ઇલેક્ટ્રોન. ટુપી છે એના ત્રણ વિભાગ છે, ટુપી એક્સ, ટુપી વાય, ટુપી ઝેડ. પાંચમો ઇલેક્ટ્રોન આવ્યો એટલે પહેલાં આ કક્ષકમાં ગયો બોરોન, પછી કાર્બન, છઠ્ઠો નંબર. તો વન એસ ટુ, ટુ એસ ટુ, આ ટુપી એક્સ, ટુપી વાય, ટુપી ઝેડ બે ઇલેક્ટ્રોન વધ્યા. હુંડના નિયમ મુજબ આ બે ઇલેક્ટ્રોન આ કક્ષકમાં ડાયરેક્ટ દાખલ થતા નથી, પણ આ સમાન ઉર્જાવાળી કક્ષકોમાં અયુગમિત રીતે ગોઠવાય છે. કઈ રીતે? કે જેમની સ્પિન સમાન અને ટોટલ સ્પિન મહત્તમ થાય. એવું ન બને કે અહીંયા જ આવી જાય બીજો ઇલેક્ટ્રોન. સમાન ઉર્જાવાળી કક્ષકો છે એમાં પહેલાં અયુગમિત રહીને ગોઠવાય. બોરોન કાર્બન, પછી નાઇટ્રોજન સાતમો, વન એસમાં બે, ટુ એસમાં બે. ટુપીના ત્રણ ઇલેક્ટ્રોન છે તો એનો મતલબ એવો નહીં કે બે આમાં એક આમાં, એમ ના, ત્રણે ત્રણ સમાન ઉર્જાવાળીમાં પહેલાં અયુગમિત રહીને ગોઠવાય, પહેલાં અયુગમિત રહીને ગોઠવાય, પહેલાં અયુગમિત રહીને. અને આ અર્ધપૂર્ણ પેટાકોષ થઈ જાય, અર્ધપૂર્ણ પેટાકોષ પછી જ ઇલેક્ટ્રોન યુગમિત થાય. આને કહેવાય હુંડનો મહત્તમ સ્પિનનો નિયમ. અહીંયા જોવા જાઓ, ઓક્સિજન તો વન એસ ટુ, ટુ એસ ટુ, આ સમાન ઉર્જાવાળી ત્રણ કક્ષકો એમાં પહેલાં ત્રણેયમાં એક એક. હજી એક વધ્યો એ ચોથો, એટલે કે ઓમ ઓક્સિજનનો આઠમો ઇલેક્ટ્રોન એ યુગ્મીકરણની શરૂઆત કરે. સમજાય છે મિત્રો? એવું ન બને કે આ બેમાં બવે આપી દો. પહેલાં ત્રણેયને એક એક, ચોથો આવ્યો એને યુગ્મીકરણ. ઓક્સિજન, પછી મિત્રો ફ્લોરિન, નવમો નંબર, વન એસ ટુ, ટુ એસ ટુ, ટુપી ફાઈ છે તો પહેલાં ત્રણેયને એક એક આપો, ચોથો અને પાંચમો. અને પછી નિયોન દસમો, તો વન એસ ટુ, ટુ એસ ટુ અને ટુપી સિક્સ, ત્રણેયને એક એક આપો, ચોથો, પાંચમો, છઠ્ઠો યુગ્મિત કરો. મિત્રો સમજાય છે? સમાન ઉર્જાવાળી ડી જનરેટ કક્ષકોમાં સૌથી પહેલાં ઇલેક્ટ્રોન અયુગમિત રહીને ગોઠવાય. જ્યારે આખો પેટાકોષ અર્ધપૂર્ણ ભરાય પછી જ યુગ્મીકરણની શરૂઆત થાય. શરૂઆતથી યુગ્મીકરણ થાય ની સમાન શક્તિવાળી કક્ષકોમાં પહેલાં અયુગમિત રહીને ભરાય, અર્ધ ભરાઈ જાય, પછી યુગ્મીકરણ શરૂ થયું અને પછી પૂર્ણ પેટાકોષ થાય. તો આ થિયરી હતી મહત્તમ સ્પિનની.
કે સ્પિન મહત્તમ રહેવાનો પ્રયત્ન કરે, સમાન સમાંતર દિશામાં ગોઠવાય અને મહત્તમ થાય. અહીંયા જોઈએ કે નીચેનામાં પૈકી શેમાં હુંડના નિયમનું પાલન થતું નથી. તો જો આ ટુ એસને કંઈ જોતા નથી, પણ સમાન ઉર્જાવાળીમાં એક એક ગોઠવાણા પાલન થાય, એક એક ગોઠવાણા પાલન થાય. અહીંયા જુઓ ચોથો આવ્યો એટલે યુગ્મીકરણ પાલન થાય, પણ અહીંયા જુઓ ત્રણ ઇલેક્ટ્રોન હતા ટુપીમાં, છતાંય આ ભાઈ અહીંયા ભરી દીધા ટુપી એક્સમાં બે, અહીંયા પાલન થતું નથી, અહીંયા પાલન થતું નથી. આ હોમવર્કમાં થશે મિત્રો, હુંડના નિયમનું પાલન થતું નથી. હાલો આમાં થાય છે તો કે હા બધું ભરાઈ ગયું, આમાં થાય છે તો કે યસ પાંચ છે તો બે ખાનામાં યુગ્મ અને એક ખાનામાં એકલો, આમાં થાય છે યસ. પણ આમાં જોવા જાઓ તો ટુપીમાં બે ભરી દીધા, આમાં પાલન થતું નથી. એટલે અહીંયા હુંડનો નિયમ જળવાતો નથી. હુંડનો નિયમ પહેલાં સમાન ઉર્જાવાળી કક્ષકોમાં અયુગ્મિત કરે. જો મિત્રો ખરેખર મજા આવતી હોય તો તમે આ મારા વિડીયોની લિંકને આગળ વધારજો, શેર કરજો, ફોરવર્ડ કરજો અને યાદ કરતા રહેજો. મળતા રહેશું. જય સ્વામિનારાયણ.